सब्सक्राइब करो आ चैनल ने। अरे प्रोफेसर, अरे यार डॉक्टर, मैं तने कहू के हूँ सिग्नल आपू पछी अंदर आवजे। आ शू करे छे मुछाड़ा, एकलो एकलो लंगड़ी रमे छे। अरे बाहर केटली बड़ी लाल कीड़ी छे, पाछो ऊपरथी वरसाद, हूँ केटली बार बाहर उभो रहूं। ओके अबे शू शोधे छू? શોધ તો નથી યાર, લાઈટ ચાલુ છે કે નહીં એ જોઉં છું। ઇડિયટ, બેટરી મારીને લાઈટ ચાલુ છે કે નહીં એમ જોવાય? તું એ છોડ, મને કહે કે ભાભી ક્યાં છે। ભાભી મુછાળા, સ્વીટી ભાભી મુછાળા, સ્વીટી ભાભી ચુપ રે મોડું બંધ રાખ, રામખોરને બેસ અહીંયા બેસ। તને ભાભીઓ વગર ચાલતું નથી, વર્ષોથી જ્યારે હોય ત્યારે ભાભી ભાભી ભાભી। ચૂપ રે, આ બકુલા ગુજરી ગઈ ત્યારે મારા કરતા વધારે તું રડ્યો હતો। આ તો ભાઈ મને તારી ચિંતા હતી, એટલે મારી ચિંતા હમણાં કહું તે ચિંતા હતી? નાના તું રડતો હતો ને એમાં મારા સગાવાલા મારા તરફ ડાઉટથી જોતા હતા। ને કઈ બોલવાનું ભાન છે તને મુછાળા? તું શું બોલતો હતો? જે આવે એની સામે કહેતો હતો? અરે મારો તો આધાર ગયો, એ વડીલ મારો તો આધાર જૂટવાઈ ગયો। તે રામખોર બીજાની બૈરી ગુજરી જાય ત્યારે એમ કહેવાય મારો આધાર ગયો? અરે તું યાર સમજ ઉપરે, ચલો ભાભી ભાભી કેટલું રડ્યો, ઉઠામણામાં તું કેટલું રડ્યો, આ તને છાનો રાખવા માટે જ મેં આ બીજા લગ્ન કર્યા। એક ભાભી નું પૂછો કર, ભાભી શબ્દ નથી સાંભળવો, ભાઈ ની વાત કર। કોના ભાઈ ની? ઇડિયટ, હમણાં તે મને ફોનમાં કહ્યું ને કે માણસ મળી ગયો છે, એ ભાઈ। માણસ? અરે ભાઈ મારા સપનાની વાત સમજાવે એવો માણસ। તું છે ને બધું મને ભૂલાવી, એ માણસ મળી ગયો છે। અરે તારા સપનાની તો શું, સાત જન્મની વાતો ઉકેલી શકે છે માણસ, આત્માઓ સાથે વાત કરી શકે છે માણસ। આત્મા સાથે વાત? યસ, બસ મુછાળા મારે આવો જ ચમત્કારી માણસ જોઈએ છે, જે જે મને મારા સસરા સાથે વાત કરાવી આપે। આ કરાવી શકશે? જો ભાઈ એ મને નથી ખબર, તું મને નહીં પૂછ, એ માણસ અહીંયા આવવાનો છે, એ આવે ત્યારે એને પૂછી લેજે। ઓકે ઓકે ઓકે, એને પૂછીશ। પણ મુછાળા એ માણસનું નામ શું છે? એનું નામ છે બાબા સેટેલાઇટ શિવમણિ। સેટેલાઇટ શિવમણિ? ઓ તારી કેટલું કોમ્પ્લિકેટેડ નામ છે બાબા સેટેલાઇટ શિવમણિ। હવે મને એમ કે આ તારો બાબો? એક મિનિટ, મારો બાબો નથી। હા ભાઈ, આ મને ખબર છે તારે બાબો નથી, તારે પ્રોબ્લેમ છે। સોરી સોરી, એ પોઈન્ટ આપણે જવા દઈએ। હવે મને એમ કે મુછાળા કે આ બાબા શિવમણિ મને મારા ગુજરી ગયેલા સસરાનો કોન્ટેક કરાવી આપશે। ભાઈ તું એને પૂછજે ને, આવવાનો છે, પૂછી લેજે। ક્યારે આવશે? હું રાહ જોઈને બેઠો છું। આવશે, એને કહ્યું છે એટલે આવશે। પણ ક્યાં છે? લોનાવલાના સ્મશાનમાં બેઠો છે અત્યારે, ખોપડીઓની પૂજા કરી રહ્યો છે। ખોપડીઓની? એક સલાહ આપું યાર, મહેરબાની કરીને આવા બધા લફડામાં નહીં પડ, સલાહ બરબાદ થઈ જઈશ બરબાદ। નહીં મુછાળા નહીં દોસ્ત, મારું સપનું સાચું પડશે તો આબાદ થઈ જઈશ। કરોડોનો મામલો છે મુછાળા, કરોડોનો સવાલ છે। કરોડો? કરોડપતિ? કરોડપતિ? ચૂપ રહે, તારે કઈ વધારે જાણવાની જરૂર નથી, તારી આંખો પોળી થઈ ગઈ, ચાલ બહાર નીકળ। અને તને જે કામ સોંપ્યું છે એટલું કર, જઈને પેલા તારા તાંત્રિક બાવાને લઈ આવ અને સાંભળ, આ સપનાની વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ, ત્રીજા કોઈને ખબર ના પડે। સ્વીટી ભાભીને પણ નહીં કહેવાનું? પણ તારે શું છે? હું સ્વીટીને કહીશ, મને કંઈક તો કરવા દે। અરે હા ભાઈ હા, જાઉં છું હવે, જાઉં છું। સ્વીટી ભાભી જો અકેલી લેડીઝ કા લાભ લેતે હૈ, પોલીસ કમ્પ્લેન્ટ કરુંગી। લાભ લેતે હૈ? ટેક્સી વાળા આનો લાભ લીધો? નહીં એટલે શું તમારી ઝડતી કરી? અરે તો તો રાજી થાઉ। રાજી? આ શું બોલે છે મુછાળા? એ સાલાનું મીટર ફાસ્ટ ચાલે છે। ઓહ અબે એ દેતી હું બોલા કે નહીં? અરે તમારી પાસે 500 ના જૂટા છે કાકા? કાકા કાકા કાકા, એ દાંત નહીં કા, ડોસલા ડોસલો બહાર બોલા, એ
ઓલે લફંગા પરિમલ ને બહાર બોલાવજો. એક મિનિટ, લફંગા, એક્સક્યુઝ મી, પરિમલ પ્રોફેસર છે, સમજ્યા ને માજી? એ માજી તારી માં. મારું નામ ચંદ્રકળા છે. એ માસ્ટર ની હું મેથી મારવાની છું. એણે મારી દીકરીને ફસાઈ છે. તે કોને ફસાવી? અબે એ ઉધારી ખડા રે, દેતી હું બોલા કે નહીં? અરે અલ્યા એ પાંચો ના છૂટા હાલો ને ભાઈ. એટલે હું આપો? જે માગે એકવાર આપી દે. તું મારે શું લે? સો છે, લાવો. 400 આપવાના બાકી. પ્રોફેસર, આ ભાઈ મને આ એરિયાની ભાઈ લાગે છે. ભાઈ ઇડિયટ, તને આ ભાઈ લાગે છે? મને આ સ્વીટીની મમ્મી લાગે છે. એટલે તું એની મમ્મીને મળ્યો જ નથી? ના, આને મળ્યો હોત તો હું લગ્ન કરવાની હિંમત કરત. બેસવા માંડો, બેસવા માંડો ભાઈ, જલ્દી ફટાફટ બેસવા માંડો યાર, મારે પ્રોગ્રામ ચાલુ કરવાનો મોડું થાય. અહીં નવરી બજાર ઊભા થાવ, ઊભા થાવ. ત્યાંથી એ મહેમાનોની જગ્યા છે, જગ્યા જોઈ નહીં આવીને બેસી ગયા. બસ આખો દાડો ઓ અંસામાસી, આ તમારા ટેણીઓને ધ્યાન રાખજો, છીછી પીપી કરી જશે ને તો આજુબાજુ ઊભા થઈને બહાર જવું પડશે આખો દાડો. હા, હલો હલો. એ હોમરો સો, હા આ એલોસમેન્ટ પતાઈને જલ્દી ઉપર આવજો. હા, આ પોણી જતું રહેશે ને તો વાસણ કઈ રીતે ધોશો? કે બધા કામ મારા જ કરવાના? કોક દાડો તો તું વાસણ ધો, અને બજેટમાં બોલવાનું રાખ, ખરાબ લાગે. અંદર જા, અંદર જા, અંદર જા, ને તો કપડાં નહીં ધોઉં. બસ ગઈ, લોહી પી ગઈ. હા તો ભાણજી, દલપતની ચાલના ભાઈઓ બહેનો અને નાના નાના ટાબરિયા, આજનો આ નવરાત્રિનો કાર્યક્રમ મારી ઇવેન્ટ કંપની જય દશામાએ સ્પોન્સર કર્યો છે. હવે મૂળ મુદ્દાની વાત. આમ તો નવરાત્રિના સમાપનનું સંભાષણ ચાલના વડીલ કાં તો કમિટી મેમ્બર કરતું હોય છે, પણ આ વખતે એ બીડું ઝડપ્યું છે મારા અંગત દોસ્તાર, આપણી ચાલીના ભૂતપૂર્વ ભાડુઆત અને નવરાત્રી મંડળના ખજાનચી જયંતિભાઈ ગોરા ગાંધી. એટલે જયંતિ છો? જો જયંતિ, બીજું કોઈ છે જ નહીં. આ હ શબ્દ ને અટક્યા વગર બોલો. હ હ હ હ હ જ હસવા આવી ગયું લે. હવે જો ખડખડા ટસવું હોય ને તો હની આગળ દાંડી લગાડવાની. હા 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 હા, ખડખડા ખાસિયત ચાલુ, અને બહેનોએ દાંડીની જગ્યાએ છત્રી લગાડવાની. મિત્રો, મને છે ને આવી રીતે આમ માઇક સામે બોલવાનો બહુ મહાવરો નથી. આ માઇક સામે બોલવા હતું હું જિંદગીમાં બે જ વાર ઊભો થયો છું. પહેલી વાર મારી નિશાળમાં વક્તૃત્વ સ્પર્ધા હતી ને ત્યારે વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો બાપુજી, અને હું પહેલું જ વાક્ય બોલ્યો કે બાપુજી બનવા માટે સૌથી પહેલાં એક બાની જરૂર પડે. પત્યું વક્તૃત્વ સ્પર્ધા ત્યાંની ત્યાં જ આટો પાઈ ગઈ, અને બીજી વાર મારી પત્ની દમયંતી ગુજરી ગઈ હતી ને ત્યારે એ વખતે પણ હું એટલું જ બોલ્યો કે આ દમયંતી જતી રહી ને મને વિધવા કરતી ગઈ. સાચું કહું છું, શોક સભા જોગ સભામાં ફેરવાઈ ગઈ હતી. પણ આ બધા ભગા મેં ભૂલમાં નહોતા કર્યા, હકે ચાઇક કરીને કર્યા હતા. શું છે, મારો સ્વભાવ જ નાનપણથી થોડો કવળચંડો, વાતે વાતે જોક કરી રાખું. અને આમ જોવા જઈએ તો જોક એટલે શું?
દુઃખી માણસને સુખી કરવા માટે બોલાતો શ્લોક એટલે જો જીવતા જીવત દેખાડી દે સ્વર્ગ લોક એટલે જોક. આ ઝઘડો પણ એક જાતની રમૂજ જ છે, અને માટે જેને કહેવામાં આવે છે નોક જોક. એટલે મિત્રો, જ્યારે તમને કોઈ જોક સંભળાવે ને ત્યારે હસી લેવાનું, કારણ કે આપણું આ જીવન છે ને એ સીતાફળ જેવું છે. સેજ ક્રીમની મજા આવી જ હોય ત્યાં ઠળિયો આવે. અને આ જોક પાછા બે પ્રકારના હોય, પ્રીપેડ અને પોસ્ટપેડ. પ્રીપેડ જોકમાં કેવું હોય કે હું તમને એમ કહું કે મારી પત્ની કે મારી સાસુ કે મારો સસરો, આ ત્રણ પાત્રમાંથી કોઈ એક પાત્રનું નામ બોલું ને એટલે ઓટોમેટિકલી હસવાનું ચાલુ થઈ જાય. આવો જ એક જોક હું તમને હમણાં સંભળાવું. મારો એક મિત્ર છે બકો, એ મને પરમદી આવીને મને કહે કે આ મારી બૈરીએ મને ખૂબ માર્યો, ખૂબ માર્યું. થયું શું? મને કહે કે આ 25મી ડિસેમ્બરે હું રાત્રે સૂતો હતો ત્યાં અચાનક સાન્તા ક્લોઝ આમ આવ્યો, મારી સામે ઊભો રહી ગયો અને મને કહે માંગ માંગ બકા, જે માંગે આપું. એટલે મેં તો કહી દીધું કે આ મારી બૈરીનો બહુ ત્રાસ છે, મારી સાથે બહુ ઝઘડે છે, જો તારે મને કંઈ આપવું જોઈએ તો મને નવી પત્ની લાવી આપ. એ સાંભળીને સાન્તા ક્લોઝ મને ધોકે ધોકે મારવા લાગ્યો. પછી મને ખબર પડી કે સાલા સાન્તા ક્લોઝના વેશમાં મારી પત્ની જ હતી. ક્યાં પોગો આને બોલો, ક્યાં પોગો તમે. ચલો સાન્તા ક્લોઝનો વેશ પહેરીને મારી પાસે આવીને મને કે માંગ માંગ, જે માંગે આપું. એટલે મિત્રો, આ હતો પ્રીપેડ જોક. હવે પોસ્ટપેડ જોક. પોસ્ટપેડ જોકમાં કેવું હોય કે હું તમને આજે જોક સંભળાવું અને પરમદી હસવું આવે, એને પોસ્ટપેડ જોક કહેવાય. ના ખરેખર કહું છું, મારી સાથે આવું બન્યું છે. મારી બૈરીએ લગ્નની પહેલી રાત્રે મને કહ્યું હતું કે જો હું તમને એક સવાલ પૂછું એનો તાર મને જવાબ આપવા. હું આપીશ જવાબ, મને કે એમ નહીં, જો તમે જવાબ ના આપી શકો તો પછી હું કહું એમ કરો. હું કરીશ ભાઈ, બોલ ને તારે શું કહેવું છે તે. મને કે જો જવાબ ન આપો ને તો તમારે મને એક પ્રોમિસ આપવાનું કે તમે મને જિંદગીમાં ક્યારેય છૂટા છેડા નહીં આપો. મેં કીધું નહીં આપવું. મનમાં કહું કે આમે ક્યાં બીજી પોહાય છે, એક માંડ માંડ પોહાય છે. તો મને કે એક સ્કૂટી પર 13 જણા બેસીને જાય કઈ રીતે? સલુ મને એમ થાય કે આ સ્કૂટી ઉપર 2 જણા માંડ માંડ બેસે છે, આ 13 જણા કઈ રીતે બેહે? મેં કીધું ભાઈ મને નથી આવડતું, તું જ કહી દે. મને કે જો, એક તો જે સ્કૂટી ચલાવતું હોય એની પાછળ 2 છક્કા, ઘણા લોકોને પરમ દિવસે સમજાશે. તમે લોકો યાર પરમ દિવસની રાત નહીં જોઈ, અત્યારે જ હસી લીધું. તો મિત્રો, આ હતો પોસ્ટપેડ જોક. મિત્રો, આ તો થઈ બધી હસવાની વાત. હવે એક સિરિયસ વાત. તમે બધા તો જાણો જ છો કે આજથી બરાબર 5 વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે ભાણજી દલપતની ચાલ છોડી અને બોરીવલી શિફ્ટ થઈ ગયો. પણ તમારા બધા સાથે લાગણી એટલી બધી છે કે અઠવાડિયામાં 3-4 વાર તમને લોકોને મળવા હતો અહીંયા આગળ આવી ચડું છું, પણ હવેથી એ શક્ય નહીં બને. મારા દીકરાઓ હિતેશ દેવેન, મારી વહુ સરલા, મારી દીકરી પાયલ અને મારો પૌત્ર હિતાર્થ, આ બધાનું છે ને મારી બહુ ચિંતા. આ મારો મોટો દીકરો હિતેશ તો રોજ મને કે બાપુજી તમે આવી રીતે આમ બોરીવલ્લીથી કાલબા દેવી રોજ ટ્રેનમાં જાઓ અને તમને કંઈ થઈ ગયું તો, તમે પડી પડી ગયા તો. એટલે મિત્રો, મારા પરિવાર ખાતર હું આપણી આ ભાણજી દલપતની ચાલના નવરાત્રી મંડળના ખજાનચી પદેથી રાજીનામું આપું છું. તું વાયડી ના થાય, હું જયંતિને સમજાવું છું ભાઈ. તને જયંતિના પ્રોબ્લેમમાં બહુ રસ હોય, તું તારા વરનું ધ્યાન રાખને લુચ્ચી. જો જયંતિભાઈ, આ આપણા બજેટમાં નતું,
તો બજેટમાં મારી પાસે ક્યાં વધુ જીવન છે, થોડું ઘણું બચ્યું છે એ મારા પરિવાર સાથે માણી લેવા દે. ફાઇનલ મિત્રો, મારી પાસે છે ને આપણા મંડળના અમુક રૂપિયા પડ્યા છે જે મેં મંગળદાસન કંપનીમાં વ્યાજે મૂક્યા છે. 80,000 રૂપિયા જેવી માતબર રકમ જમા થઈ ગઈ છે. એ થોડાક દીમાં હું મંડળની ઓફિસે આવીને જમા કરાવી દઈશ. ભલે મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. મોબાઈલ ની સાઈઝ તો જોતું આઈ જઈ. હું શું કઉ છું, આજે છેલ્લું નોરતું છે, ચાલો ને હજી એક વધુ રાઉન્ડ થઈ જાય ગરબા નો. બસ પપ્પાજી, બહુ થયું, બગાડ્યું ને અમારું છેલ્લું નોરતું. તમારે લીધે મને ફાલ્ગુનીમાં રમવા જવાય નહીં મળ્યું. મારું આખું ગ્રુપ ત્યાં વેઇટ કરે છે, તમારા લીધે ધર વખતે અમારે શું કામ. અને હું છે ને મારા ડાન્સના રિહર્સલ છોડીને આવી છું. યાર ડિસ્કસ શું કરી રહ્યા છો તમે લોકો બધાની સામે? ચાલો યાર, લેટ થાય છે, આપણે નીકળીએ. ચાલો 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 નીકળીએ. પપ્પા તમે ક્યાં આવો છો? મારો સાળો આવ્યો છે ગાડી લઈને, અમે બધા એની સાથે જઈ રહ્યા છીએ, એટલે તમારા માટે ગાડીમાં જગ્યા નથી. એ તો હું કેવી રીતે જઈશ? છે કોરીવલ્લી. શું કરો છો? ટ્રેન નો પાસ કઢાવી આપ્યો છે ને તમને? છેલ્લી ટ્રેન આવશે એમાં આવી જજો, તો પ્લેટફોર્મ પર સુવાનો વારો આવશે. ચલો યાર નીકળી, આમની માટે ટાઈમ પાસ ના કરે. ચાલ ચાલ નીકળ. કાર છે, કાર વખત ટાઈમ પાસ કરતા હોય છે. ચલો જલ્દી નીકળો હવે. એમની નજરોમાં ફરક તો આજે નથી, પહેલા ફરી ફરીને જોતા હતા, હવે જોઈને ફરી જાય છે. જોક સમ્રાટ.